નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય આસપાસ પર્યાવરણ. બાળ મિત્રો, આસપાસ પર્યાવરણનો પાઠ 8 ફર આપણે જોતા હતા. તો બાળ મિત્રો, આપણે આવ્યા હતા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 56 પર. જુઓ અને જોડો. જેવી રીતે આપણે જોયું હતું કે બધા જ પંખીઓની ચાંચ છે એ જુદી જુદી હતી, તો એવી જ રીતે બધા જ પંખીઓનો ખોરાક છે એ પણ કેવો હોય છે, જુદા જુદા પ્રકારનો હોય છે. કોઈ પંખીઓ છે એ ફળ ખાય છે, તો કેટલાક પંખીઓ દાણા ખાય છે, કેટલાક પંખીઓ ઈંડા ખાય છે, તો કેટલાક પંખીઓ એવા છે કે જે માછલીઓ ખાય છે, કેટલાક પંખીઓ મરેલા જીવો હોય છે એ ખાય છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કોનો ખોરાક કયો છે, તો એમની સાથે આપણે જોડવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું ચિત્ર આપણને આપેલું છે ગીધનું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું ચિત્ર છે એ ગીધનું છે. ગીધ તો શું ખાય છે? મરચા, ચકલી છે, પછી દાણા છે, ઉંદર છે અને જીવજંતુઓ છે. તો ગીધ છે શું ખાય વિદ્યાર્થી મિત્રો? ચકલી ખાય છે. તો ગીધને આવી રીતે અહીંયાથી આમ લઈ અને ચકલી સાથે જોડો પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરીને. સરસ, આ પહેલું ચિત્ર ગીધનું છે, એને ચકલી સાથે જોડવાનું છે. ત્યાર પછી આપણને આપેલું છે બીજું ચિત્ર. તો વિદ્યાર્થી મિત્રો, જુઓ તો ચાંચ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે કયું ચિત્ર છે, કયા પંખીનું છે. સરસ, કયું છે? સમડીનું છે. તો સમડી છે શું ખાય છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જયારે પાઠની શરૂઆત કરી ત્યારે કીધું હતું કે સમડી શું ખાય છે? ઉંદર ખાય છે. તો સમડીને ઉંદર સાથે જોડો. અહીંયાથી આવી રીતે આમ કરી અને પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરી અને સમડીને ઉંદર સાથે જોડો. સરસ, ચાલો જોડાઈ ગયું. ત્યાર પછી આગળ જોઈએ. તો આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ત્રીજું ચિત્ર શેનું છે? સરસ, શેનું છે? લક્કડખોદનું છે. તો વિદ્યાર્થી મિત્રો, લક્કડખોદ છે શું ખાય છે? તો કે લાકડું છે એને ખોદી અને એમાંથી જે જીવજંતુઓ હોય છે, જે કીડાઓ હોય છે, એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને પોતાનું પેટ ભરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજું ચિત્ર લક્કડખોદનું છે. તો લક્કડખોદને પાંચમું ચિત્ર જીવજંતુઓ છે એમની સાથે જોડો. સરસ, ચાલો જોડાઈ ગયું. ત્યાર પછીનું ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો પોપટનું છે. શેનું છે? પોપટનું છે. વિદ્યાર્થી મિત્રો, પોપટ શું ખાય છે? પોપટને શું ભાવે છે? સરસ, જામફળ અને લીલા મરચા. તો વિદ્યાર્થી મિત્રો, પોપટને લીલા મરચા સાથે જોડો. પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરવાનો છે જોડવા માટે. અને ત્યાર પછીનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો કબૂતરનું છે. તો કબૂતર શું ખાય છે? તો કે ચણ ચણે છે, દાણાઓ ખાય છે. તો કબૂતરને દાણાઓ સાથે જોડો અહીંયાથી આવી રીતે. સરસ, ચાલો જોડાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. જેવી જ રીતે બધા જ પક્ષીઓની ચાંચ અલગ અલગ છે, એવી જ રીતે બધા જ પંખીઓનો ખોરાક છે એ પણ કેવો છે વિદ્યાર્થી મિત્રો? જુદો જુદો છે. જે આપણે આ જોડકા જોડ્યા એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે. ત્યાર પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પેજ નંબર 57 પર. પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત પણ અલગ અલગ હોય છે. શું કે છે વિદ્યાર્થી મિત્રો? કે પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત પણ અલગ અલગ હોય છે. તેમની ડોકનું હલનચલન અલગ હોય છે. મેના તેની ડોક આગળ અને પાછળ આંચકાથી હલાવે છે. શું કે છે વિદ્યાર્થી મિત્રો? કે મેના છે એક પંખી છે, તો એ પોતાની ડોક છે એ આગળ અને પાછળ આંચકા સાથે હલાવે છે. ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે. ઘુવડ છે એ પોતાની ડોકને પાછળની તરફ ફેરવી શકે છે. આવી જ રીતે બધા જ પક્ષીઓની ચાલવાની રીત અને ઉડવાની રીત પણ કેવી હોય છે? અલગ અલગ
હોય છે, પોતાની હલનચલનની રીત કેવી હોય છે, અલગ અલગ હોય છે. એવા કેટલાક પંખીઓ પણ છે જે આપણા અવાજની નકલ કરી શકે છે. શું તમે આવા કોઈ પંખીનું નામ જાણો છો? હા વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરી ત્યારે આપણે જોયું તો પોપટ વિશે જોયું હતું, ત્યારે એમને કીધું હતું, પોપટ શું કહેતો હતો કે હું બીજાના અવાજની નકલ મને ફાવે છે. તો પોપટ છે એ બીજાના અવાજની નકલ કરી શકે છે. તમારી નોટબુકમાં તે પંખીનું ચિત્ર દોરો, રંગ પૂરો અને તેનું નામ પણ લખો. વિદ્યાર્થી મિત્રો, તમારે ઘરકામની બુકમાં પોપટનું ચિત્ર દોરવાનો પ્રયત્ન કરવાનો છે, પછી તેમાં રંગ પૂરવાનો છે અને નીચે પોપટનું નામ લખવાનું છે કે પોપટ એમ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આપેલું છે અવલોકન. વર્ગની બહાર જાઓ, પંખીઓ કેવી રીતે ચાલે છે અને તેમની ડોક ફેરવે છે તે જુઓ, તેમના પીછા જુઓ અને તેનો કેવો અવાજ કરે છે તે સાંભળો. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? આપણને અનુમાન કરવાનું એટલે કે ચકાસણી કરવાનું કહે છે, નિરીક્ષણ કરવાનું કહે છે કે તમે બહાર જાઓ અને પંખીઓ કેવી રીતે ચાલે છે, કેવી રીતે પોતાની ડોકને ફેરવે છે અને તેમના પીછા જુઓ અને તેનો કેવો અવાજ છે એ પણ સાંભળો. કોઈ પણ ત્રણ પંખીઓના અવાજની નકલ કરો, તેમની ડોકના હલનચલનની પણ નકલ કરો. તમારા મિત્રને પૂછો, તમે કયા પંખીની નકલ કરો છો? વિદ્યાર્થી મિત્રો, આપણને એક પ્રવૃત્તિ આપેલી છે, અવલોકન આપેલું છે અને જે આપણે વર્ગખંડમાં કરવાનું કહેલું છે. પણ બાળ મિત્રો, આપણે અત્યારે શાળાએ આવી શકતા નથી, તો આપણાથી આ અવલોકન છે અત્યારે થઈ શકશે નહીં. ત્યાર પછી જોઈએ, પંખીઓના પીછા જુદા જુદા રંગના, આકારના અને કદના છે. તેમના પીછા તેમને ઉડવામાં તેમને હુંફાળા રાખવામાં પણ મદદ કરે છે. શું કહે છે કે બધા જ પંખીઓ છે તો બધા જ પંખીઓના પીછા છે કેવા છે? તો કે જુદા જુદા રંગના છે, તેમનો આકાર પણ જુદો જુદો છે અને તેમનું કદ પણ જુદું છે. એ પીછા છે એ પંખીઓને ઉડવામાં અને તેમને હુંફાળા રાખવામાં મદદ કરે છે. કેટલાક સમય પછી પંખીઓ જૂના પીછા ફેરવી નાખે છે અને તેની જગ્યાએ નવા પીછા આવે છે. તમે ઘણીવાર પંખીઓના પીછા નીચે પડેલા જોયા હશે. હા, આપણને ખ્યાલ છે, આપણે ઘણીવાર કબૂતરનું, મોરનું પીછું છે, આવા પક્ષીઓના પીછા આપણે જોયેલા હોય છે. જેવી જ રીતે નાનું બાળક હોય છે, એને દાંત પડી જાય છે, પછી એને નવા દાંત આવે છે, એવી જ રીતે પક્ષીઓ છે તો એ પણ પોતાના પીછા ખેરી નાખે છે, પછી એને નવા પીછા આવે છે. આસપાસ પડેલા પીછા એકઠા કરો, તેમના કદ, આકાર અને રંગનું અવલોકન કરો. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે આસપાસ એટલે કે આજુબાજુ પડેલા પીછાઓ છે એને એકઠા કરો, એટલે કે ભેગા કરો, પછી તેમનો કદ, આકાર અને રંગનું અવલોકન કરો. એક પંખીનું નામ લખો અને તેના પીછા ચોંટાડો. પંખીનું નામ લખો. શું કહે છે કે કોઈ પણ એક પંખીનું નામ લખી અને નામને નીચે એનું પીછું ચોંટાડો. વિદ્યાર્થી મિત્રો, આ છે શું આપેલી છે આપણને? એક પ્રવૃત્તિ આપેલી છે. પંખીઓ સિવાય એવા કયા પ્રાણીઓ છે જે ઉડી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, પંખીઓ સિવાય ઘણા એવા જીવજંતુઓ છે કે જે ઉડી શકે છે. તો કયા કયા જીવજંતુઓ છે? તો લખો વિદ્યાર્થી મિત્રો, એમાં પતંગિયા છે એ ઉડી શકે છે. ત્યાર પછી મધમાખી પણ ઉડી શકે છે. મચ્છર, માખી, ચામાચીડિયું અને તીતી ઘોડો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે કે તીતી ઘોડો એટલે શું? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જેને તીતડું કહીએ છીએ, જે લીલા રંગનું હોય છે, એને શું કહેવાય છે? તીતી ઘોડો કહેવાય છે. તો લખાઈ ગયા વિદ્યાર્થી મિત્રો છે છ નામ: પતંગિયા, મધમાખી, મચ્છર, માખી, ચામાચીડિયું અને તીતી ઘોડો. સરસ, ચાલો લખાઈ ગયા હશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે નેક્સ્ટ પેજ નંબર 58 પર જોઈએ. વિચારો અને કહો. શું કે છે કે વિચારો અને કહો. તમે પંખીની જેમ ઉડી શકો તો ક્યાં જવા માંગશો? તમે બીજું શું કરશો? શું કે છે કે જો તમે પંખીની જેમ ઉડી શકો તો તમે ક્યાં જશો, તમે બીજું શું કરશો? તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે પંખીની જેમ ઉડી શકીએ તો આપણે આખી દુનિયાની સફર કરી લઈ અને પંખીઓ સાથે આપણે ઉડવાની હરીફાઈ પણ
કરી અને વિઝા વગર આપણે કોઈ પણ દેશની સફર કરી શકીએ છીએ, આપણે કોઈ પણ દેશમાં ફરવા જઈ શકીએ છીએ જો આપણે ઉડી શકતા હોઈએ તો. તો લોકો વિદ્યાર્થી મિત્રો એમાં જો હું પંખીની જેમ ઉડી શકું તો આખી દુનિયાની સફર કરું, પંખીઓ સાથે ઉડવાની હરીફાઈ કરું, ગમે તે દેશમાં વિઝા વગર ફરવા જાઓ. સરસ, ચાલો, લખાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનો નેક્સ્ટ આપણે નવો પ્રશ્ન જોઈએ. જો પંખીઓ ઉડી શકવાને બદલે તેમના પગ પર જ ચાલતા હોત તો શું થાય? શું કે છે કે જો પંખીઓ ઉડી શકવાને બદલે પોતાના પગ પર જ ચાલતા હોત તો શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, જો પંખીઓ ઉડી ન શકે તો એ ઉડવાનો આનંદ છે એ માણી શકે નહીં, અને બીજા પ્રાણીઓની જેમ એ પંખીઓને પણ જમીન પર ચાલવું પડે. તો પછી પંખી અને જમીન પર ચાલતા ચાર પગવાળા પ્રાણીઓ વચ્ચે કોઈ પણ જુદાપણ એટલે કે કોઈ પણ તફાવત જોવા મળે નહીં, અને પંખીઓ છે એમને પોતાનો આહાર પોતાનો ખોરાક મેળવવામાં પણ મુશ્કેલી પડે. જો પંખીઓ ઉડી શકતા હોય તો પંખીઓ છે ગમે ત્યાંથી ઉડી અને પોતાનો ખોરાક છે એ શોધી શકે છે, પણ જો પંખીઓ ઉડી જ ન શકે તો એ પંખીઓને પોતાનો ખોરાક મેળવવામાં મુશ્કેલી પડે. તો વિદ્યાર્થી મિત્રો લખો, જો પંખી ઉડી ન શકે તો તે ઉડવાનો આનંદ માણી ન શકે. તથા તેઓને બીજા પ્રાણીઓની જેમ જમીન પર ચાલવું પડે. પંખી અને ચોપગા એટલે કે જે જમીન પર ચાર પગ વડે ચાલતા પ્રાણીઓ, પંખી અને ચોપગા પ્રાણી વચ્ચે કોઈ જુદાપણું ન રહે. પંખીઓને તેમનો આહાર મેળવવામાં મુશ્કેલી પડે. સરસ, ચાલો, લખાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણને એક કાગળની પ્રવૃત્તિ આપેલી છે. શું છે પ્રવૃત્તિ? તો કે ચાલો કુકડો બનાવીએ. આપણે કાગળમાંથી કુકડો કઈ રીતે બનાવવાનો છે એ આપણને એક પ્રવૃત્તિ આપેલી છે, તો આપણે શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ, કાગળનો ચોરસ ટુકડો લો. શું કે છે વિદ્યાર્થી મિત્રો? કે કાગળનો એક ચોરસ ટુકડો લો. ચિત્ર મુજબ કાગળને બિંદુઓ વાળી લાઈન થી ગઢી વાળો. જો ચિત્રમાં જે પ્રમાણે આ ચોરસ કાગળનો ટુકડો છે અને જે ટપકા બિંદુ વાળી એટલે કે ટપકા વાળી લાઈન થી શું વાળવાનું કહે છે? ગઢી વાળો. કાગળને બિંદુઓ વાળી લાઈન થી અડધું વાળી દો. શું કે છે પછી? કે કાગળને બિંદુઓ વાળી લાઈન થી અડધું વાળી દો. હવે બિંદુઓ વાળી લાઈન થી કાગળને તીરની દિશામાં વાળો. શું કે છે? કે હવે બિંદુઓ વાળી લાઈન થી કાગળને તીરની દિશામાં વાળો. ચિત્રમાં બતાવ્યા મુજબ કુકડાની ચાંચ બનાવવા કાગળ વાળો. આ પ્રમાણે શું કે છે? કે ચિત્રમાં બતાવ્યા મુજબ કુકડાની ચાંચ બનાવવા માટે કાગળને વાળો. હવે લાલ રંગનો કાગળ લો.
તેને કુકડાના મુગટના આકારમાં કાપો, તેને કુકડાના માથાના ભાગ પર લગાવો. શું કહે છે કે હવે લાલ રંગનો કાગળ આ પ્રમાણે લો. આવી રીતે એમની ચાંચ બનાવવા માટે કાગળને વાળી અને પછી લાલ રંગનો કાગળ લઈ અને કુકડાનો મુગટમાં આકાર કાપો અને પછી કુકડાના માથા પર લગાવો. કાળા રંગના કાગળમાંથી નાનું ગોળ ટપકું કાપો. શું કહે છે કે કાળા રંગના કાગળમાંથી નાનું ગોળ ટપકું કાપો, તેને કુકડાની આંખ બનાવવા લગાવો, તેને કુકડાની આંખ બનાવવા માટે લગાવો. હવે જુઓ કુકડો તૈયાર છે, દેખાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રમાણે આપણે કાગળનો કુકડો બનાવતા શીખવાનું કીધેલું છે, દેખાય છે ને? સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પાઠ અહીં પૂર્ણ થાય છે. હવે આગળ આપણે નવા પાઠ નવા લેક્ચરથી શરૂઆત કરીશું.